ભાવનગર શહેરમાં ગેરકાયદેસર રીતે વપરાશમાં આવતા ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીક કરીને કોમર્શિયલ બાટલો ભરવાની કૌભાંડ સામે આવ્યું છે. ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં 96 જેટલા સિલિન્ડર જપ્ત કરી કુલ 5 જેટલા શખ્સોએ પોલીસ ઝડપી લઈને કાયદેસરની ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘરેલુ ગેસના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. હાલ એક ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધીને 900 રૂપિયાને પાર પહોંચી ચૂક્યા છે અને આટલા વધુ ભાવ ચૂકવ્યા પછી પણ સિલિન્ડરમાં 2-3 કિલો ઓછો ગેસ મળતો હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠતી રહી છે, જેમાં ભાવનગર શહેરમાં ઘર વપરાશમાં ગેસના સિલિન્ડરનામાંથી 2-3 કિલો ગેસ કાઢીને કોમર્શિયલમાં ઉપયોગ કરનારાને સિલિન્ડર ભરી આપવાનું કામ છેલ્લા ઘણા સમયથી ચાલતું રહે છે. આખરે પોલીસે આ ગેસ કટિંગ કૌભાંડનો પર્દાફાશ કરી 96 જેટલા સિલિન્ડર ઝડપી લીધા છે. શહેરના શિવાજી સર્કલ નજીક એએસપી અને તેમની ટીમ દ્વારા ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કૌભાંડ આચરતા યુનિટ પર રેડ કરી ઝડપી લીધા હતા, જેમાં શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મફતનગરમાં ચાલતા ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનું ગેસ કટિંગ કરતા 5 ઈસમોની સાથે 96 ઘરેલુ કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે, જેમાં 62 ઘરેલુ સિલિન્ડર અને 34 કોમર્શિયલ ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. ભાવનગર એએસપી સફીન હસન એ બાતમીના આધારે મફતનગરમાં ચાલતા ગેસ કટિંગ કરતા રજાક મનસુર ડેરૈયાના ઘરે રેડ કરતા રજાક ડેરૈયા સહિત 5 લોકોને રંગે હાથે ઝડપી લીધા છે. આજરોજ ભાવનગર શહેરની અંદર ચૌદનાળા મફતનગર વિસ્તારની અંદર એક હકીકત એવી હતી કે ત્યાં રજાક ડેરૈયા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનની અંદર જે ઘરેલું વપરાશના ગેસના સિલિન્ડર્સ હોય છે એમાંથી ગેસ કટિંગ કરી અને જે કમર્શિયલ સિલિન્ડર્સ છે એની અંદર ભરી અને ગેરકાયદેસર રીતે આ પ્રકારનું કટિંગ કરીને ગેસ વેચાણનો ધંધો કરે છે. એ બાબતને ધ્યાનમાં રાખીને મારી ટીમ સાથે બી ડિવિઝન પોલીસની ટીમને લઈને જગ્યા પર ચેક કરતાં ટોટલ 96 જેટલા સિલિન્ડર્સ અમને ત્યાંથી પ્રાપ્ત થયા છે, જેમાં 34 કમર્શિયલ છે, બાકીના ઘરેલું વપરાશના છે, જેની અંદરથી આ લોકો થોડો થોડો ગેસ કટ કરી અને કમર્શિયલ સિલિન્ડરમાં ભરી અને પછી એનું વેચાણ કરતા હતા. આ બાબતે પુરવઠા ખાતાને પણ જાણ કરી અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભાવનગરમાં એક તરફ લોકોને ઘર વપરાશના ગેસના બાટલા મળતા નથી, ત્યારે બીજી બાજુ જાણીતી કંપનીના બાટલાઓને રિફિલિંગ કરવાનું આવું કૌભાંડ લાંબા સમયથી ચાલતું આવ્યું છે. શહેરમાં ચાની લારીઓ અને નાસ્તાની દુકાનોમાં આ પ્રકારના કોમર્શિયલ ગેસના બાટલા ઉપયોગમાં લેવામાં આવે છે અને તેમને આવા શખ્સો કૌભાંડ આચરીને પહોંચાડતા હોય છે. અહીં લાંબા સમયથી ગેસ કટિંગની કામગીરી થઈ રહી હતી તો શું પુરવઠા વિભાગને ધ્યાનમાં આ વાત નહીં આવી હોય? જો કે હાલ પોલીસનું કહેવું છે કે અમને બાતમીના આધારે રેડ કરી હતી. બ્યુરો રિપોર્ટ ભાવનગર. સંસારમાં આગળ વાત કરીએ તો આજના ટેકનોલોજીના યુગમાં ફ્રોડ અને હની ટ્રેપના બનાવો સતત વધી રહ્યા છે. માધ્યમ હની ટ્રેપ કરીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે, ત્યારે આવી જ ઘટનાનો સુરતના